નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયાળ આપણે વાત કરી રહ્યા છીએ ભાજપની સ્થાપના અને સફરની ભાજપની સ્થાપના પછી પહેલી વખત ઓગણીસો પંચાણુંમાં સરકાર બને છે કેશુભાઈ સરકારનું પતન થાય છે સુરેશ મહેતાની સરકારનું પતન થાય છે અને શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી થયા પછી રાધનપુરથી પેટા ચૂંટણી લડી રહ્યા છે આ પહેલી ઘટના હતી કે જ્યારે પત્રકારો પર હુમલો થયો અમને સાદલપુર પાસે શંકરસિંહના માણસોએ માર્યા અને ઢોર માર મારવામાં આવ્યો પત્રકાર દિલીપ પટેલનો કેમેરા પણ આંચકી લેવામાં આવ્યો અમને એવું હતું કે અમે આ વિશે શંકરસિંહ વાઘેલા પાસે રજૂઆત કરીશું એટલે અમે રાધનપુર ચોકડી ઉપર પહોંચીએ છીએ જ્યાં શંકરસિંહ વાઘેલા એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યાં આગળ એક વિશાળ ટોળું પણ હતું એ ટોળું પાર કરી હું શંકરસિંહ પાસે રજૂઆત કરવા જતો હતો ત્યારે ત્યાં આગળ શંકરસિંહ વાઘેલાના સલામતી રક્ષકો હતા જે ગાંધીનગરના હોવાને કારણે મારા પરિચિત હતા હું જેવો ટોળામાંથી આગળ વધું એ પહેલાં એક સલામતી રક્ષકે મારો હાથ પકડ્યો અને એને મને એવું પૂછ્યું કે તમને માર પડ્યો છે એટલે મેં કહ્યું હા એણે હું બાપુ તરફ ઇશારો કરતાં કહ્યું તેમને ના કહેશો કારણ કે તેમની સૂચનાથી જ તમને મારવામાં આવ્યા છે આમ પત્રકારો ઉપર હુમલા કરાવવાની શરૂઆત શંકરસિંહ વાઘેલાએ કરી હતી અમને બહુ આઘાત લાગ્યો હતો અમને શારીરિક માર લાગ્યો હતો તેના કરતાં માનસિક આઘાત વધારે હતો કારણ કે એક રાજ્યનો મુખ્યમંત્રી કેવી રીતના પત્રકારો ઉપર હુમલા કરાવી શકે અમને બરાબર સમજાઈ રહ્યું હતું કે બિહાર અને ઉત્તર પ્રદેશમાં આ જ રીતનું રાજકારણ ચાલતું હશે અમે કલેક્ટર ઓફિસ પહોંચ્યા અમે અમારી વાત વાતની ફરિયાદ કરવા માગતા હતા અમે જ્યારે કલેક્ટર ઓફિસ પહોંચ્યા ત્યારે ખબર પડી કે બીજા પત્રકારો પણ આવ્યા હર્ષા ઉદય અધ્વરી જેવા ફોટોગ્રાફરોને પણ મારવામાં આવ્યા હતા આમ લગભગ ચાલીસથી પચાસ પત્રકાર અને ફોટોગ્રાફર ઉપર એક સાથે હુમલા શરૂ થયા હતા આઈજીપી ચિતરંજનસિંહ હતા અમે તેમની પાસે રજૂઆત કરવા ગયા પણ તેમના ચહેરા ઉપર એક નિષ્ઠુર હાસ્ય હતું જાણે આખી બ્લુ તેમની જ હતી અને તેમને ખબર હતી અમે શું રજૂઆત કરવાના છીએ અમારી એક વિનંતી હતી કે અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો એ કાર્યકરો સામે પગલાં લેવામાં આવે ફરિયાદ લેવામાં આવે પરંતુ તેમણે અમારી ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો અમે એક માતબર અખબારના પત્રકારો હોવા છતાં જો અમારી ફરિયાદ નહોતી લેતી પોલીસ તો સામાન્ય લોકોની તો શું હાલત થતી હશે તેનો અંદાજ મેળવવો જ અઘરો છે અમે ત્યાર પછી કલેક્ટર અનુરાધા મલ પાસે ગયા અને રજૂઆત કરી જો કે તંત્ર ઉપર શંકરસિંહ વાઘેલાની પકડ હોવા છતાં અનુરાધામલે અમને સાંભળ્યા એટલું જ નહીં અમારી ફરિયાદ લેવાનો પણ આદેશ આપ્યો અમારી ફરિયાદ લેવાય તો ખરી પરંતુ પછી શું થવાનું હતું તો અમને ખબર નહોતી જ્યારે અમે ભાજપ કાર્યાલય પહોંચ્યા ત્યારે ખબર પડી કે આખા રાધનપુરમાં આતંક છે ઠેર ઠેર કાર્યકરોને મારવામાં આવ્યા છે ઠેર ઠેર પત્રકારોને મારવામાં આવ્યા છે અને જાણે કાયદાનું શાસન સમાપ્ત થયું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ ભાજપના કાર્યાલય ઉપર પણ હુમલા શરૂ થયા હતા મેં મારી નજર સામે બહાદુર નેતાઓને જેમ કે પ્રવીણ તોગડિયા જેવા નેતાઓને રસ્તા ઉપર દોડતા જોયા હતા તેમની પાછળ ભાજપના કાર્યકરો ખુલ્લી તલવાર લઈને ફરતા હતા વિપુલ ચૌધરી મંત્રી હતા શંભુ મહારાજના દીકરા ચૈતન્ય શંભુ મહારાજ એ પણ રાજપમાં હતા એમણે ઠેર ઠેર આતંક ફેલાવી દીધો હતો એ બહુ કપરો સમય હતો અમારા માટે કારણ કે એક તો અમારે અમને માર પડ્યો હતો બીજી તરફ અમારે સ્ટોરી ફાઇલ કરવાની હતી અને સાંજે જ્યારે ચૂંટણી પૂરી થઈ ત્યારે કાયદાનું શાસન સમાપ્ત થયું અને રાધનપુર બિહાર બની ગયું આ સ્થિતિમાં અમારે રાધનપુર છોડવાનું હતું પરંતુ અમને જાણકારી મળી કે રાધનપુરથી બહાર નીકળવાના બે જ રસ્તા છે એક મહેસાણા તરફનો અને એક સુઈગામ તરફનો મહેસાણાના હાઈવે તરફ વિપુલ ચૌધરી પોતાના સમર્થકો સાથે રસ્તા ઉપર હથિયારો સાથે ઊભા હતા અને ચૈતન્ય શંભુ મહારાજ સુઈગામ તરફ જતા રસ્તા ઉપર ઊભા હતા અને રાધનપુરમાંથી નીકળતા વાહનોની પૂછપરછ કરતા હતા જો તે ભાજપના હોય કે પત્રકારો હોય તો તેમને ત્યાં માર મારવામાં આવતો હતો હવે અમારી સમસ્યા એવી હતી કે અમે કેવી રીતના રાધનપુર છોડીએ વર્ષો સુધી ક્રાઈમ રિપોર્ટિંગ કર્યું વર્ષો સુધી અનેક તોફાનો જોયા કોમી તોફાનોમાંથી પસાર થયા પરંતુ આ પ્રકારનો આતંક જોયો નહોતો તેના કારણે અમે પણ ડરી ગયા હતા હવે અમારે રાધનપુર છોડવું હતું કારણ કે ચૂંટણી સમાપ્ત થઈ હતી પરંતુ રાધનપુર કેવી રીતના અમે છોડ્યું તેની વાત હું કાલે કરીશ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર